હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ની અંદર કેમિસ્ટ્રી માં ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એનો એક પોઈન્ટ છે વિદ્યુત વિભાજનીય કોષ વિશે આપણે ભણશું. મિત્રો, આપણે વિદ્યુત રસાયણિક કોષ વિશે તો ભણી ગયા છે, હવે એનો એક બીજો એક ભાગ છે વિદ્યુત વિભાજનીય કોષ, એના વિશે આપણે ભણશું. તો પહેલા તો વિદ્યુત વિભાજનીય કોષ કોને કહેવાય? તો એક એવો કોષ, એક એવું ઉપકરણ કે જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું હોય, એવા કોષને, એવા ઉપકરણને વિદ્યુત વિભાજનીય કોષ કહેવાય. એટલે ટૂંકમાં આમાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થશે અને એમાંથી આપણને રાસાયણિક ઉર્જા મળશે, આવા કોષને આપણે વિદ્યુત વિભાજનીય કોષ કહેવાય. એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ કોષને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, એક્ઝામ્પલ તરીકે સીલનું વિદ્યુત વિભાજન, એટલે અશુદ્ધ કોપર હોય એને શુદ્ધ કરવું હોય તો આપણે એનું વિદ્યુત વિભાજન કરવું પડે. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા માટેની જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે, કોપરનું શુદ્ધિકરણ, તો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તો વિદ્યુત વિભાજનીય કોષની અંદર કેવી રચના હોય આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ તરીકે એક પાત્ર હોય, આ પાત્રની અંદર જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ લેવામાં આવે. અત્યારે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો કોપરના જલીય દ્રાવણ, એના ક્ષારનું જલીય દ્રાવણ, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ આપણે આ પાત્રની અંદર લીધું. હવે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ ધાતુનો અશુદ્ધ સળિયો, એટલે કે આ કોપરનો અશુદ્ધ સળિયો, જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ જ ધાતુનો શુદ્ધ સળિયો, એટલે કે શુદ્ધ કોપર, આવા બે સળિયા દ્રાવણની અંદર ઉગાડવામાં આવે છે. હવે તો કે અશુદ્ધ કોપર છે એને બેટરીના ધન છેડાએ છોડી દીધું, અને શુદ્ધ કોપર છે એને બેટરીના ઋણ છેડાએ છોડી દીધું. જો તમે અશુદ્ધ કોપરને બેટરીના ધન છેડા સાથે જોડશો એટલે અશુદ્ધ કોપર છે એ ધન ધ્રુવ બની જશે, અને શુદ્ધ કોપર છે એને બેટરીના ઋણ છેડાએ જોડશો એટલે ઋણ ધ્રુવ તરીકે વર્તશે, એટલે કે આ ધન ધ્રુવ એટલે કે એનોડ બનશે, આ એનોડ, આ ઋણ ધ્રુવ એટલે કેથોડ બનશે. એકવાર ફરીથી મિત્રો, વિદ્યુત વિભાજનીય કોષની અંદર શું હોય? તો કે પાત્ર હોય, પાત્રની અંદર જલીય દ્રાવણ હોય અથવા તો પીલી ક્ષાર હોય કે જેને આપણે વિદ્યુત વિભાજીય કહીએ, એની અંદર બે પટ્ટી ઉભારેલી હોય, આ પટ્ટી છે એને આપણે વિદ્યુત ધ્રુવો કહીએ. હવે આ બે પટ્ટીને બેટરી સાથે જોડી દેવાની, બેટરીના ધન છેડા સાથે જોડો એનોડ બનશે, બેટરીના ઋણ છેડા સાથે જેને જોડશો એ કેથોડ બનશે. હવે તો કે આ દ્રાવણની અંદર આ બેટરી દ્વારા તેમાં ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ પર સીધુ ધાતુ રિડક્શન દ્વારા જમા થાય છે, એટલે કે જો આ દ્રાવણમાંથી તમે ડીસી પ્રવાહ પસાર કરશો તો આ કેથોડ ઉપર શુદ્ધ કોપર જમા થશે, આ કેથોડ ઉપર, અને એનોડ તરીકે વર્તતા કોપર ઉપર, એટલે એનોડ તરીકે અશુદ્ધ કોપર છે એ કોપરના સળિયા પરથી કોપર ધાતુ Cu+2 આયનમાં ઓક્સિડેશન, એટલે કુલ પ્રક્રિયા કેવી. મિત્રો જોઈએ તો કે જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ એનોડ છે એ ઓગળવા લાગશે, એનોડ ઓગળશે એટલે અશુદ્ધ કોપર છે એનું ઓક્સિડેશન થશે, એટલે Cu-માંથી Cu+2 તરીકે ઓક્સિડેશન પામશે. આ જેવો Cu+2 આયન બનશે એ તરત જ દ્રાવણમાં આવશે, જેટલા આયનો દ્રાવણમાં આવશે એ બધા જ આયનો રિડક્શન પામી અને શુદ્ધ Cu સ્વરૂપે કેથોડ ઉપર જમા થશે. તો આ Cu+2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સ્વરૂપે રિડક્શન પામે, રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થશે. ટૂંકમાં કહીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા એના ઉપર થતી હોય, રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર થતી હોય. આ Cu-માંથી જેટલા Cu+2 દ્રાવણમાં આવશે એટલા Cu+2 Cu સ્વરૂપે કેથોડ ઉપર જમા થશે, એટલે આ દ્રાવણમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આમ પરિણામે આપણને આ જે કેથોડ ઉપર જે કોપર મળ્યું એ કોપર શુદ્ધ કોપર હશે. હવે આ જ વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એનો ઉપયોગ કોપર, એલ્યુમિનિયમ, ઝીંક, મેગ્નેશિયમ વગેરે જેવી ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગી છે. એટલે અશુદ્ધ એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવું હોય તો આપણે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે મેગ્નેશિયમ, ઝીંક વગેરે માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે પછીનો આપણો પોઈન્ટ છે કેરાટિનના
વિદ્યુત વિભાજનના નિયમો, એના જે વિદ્યુત વિભાજન માટેના નિયમો આપેલા છે એના વિશે આપણે ભણવાનું છે. તો કે ફેરાડે વિદ્યુત વિભાજનના નિયમો 1833-34 માં રજૂ કર્યા હતા. 1833-34 ની અંદર ફેરાડે આ નિયમો આપ્યા હતા. તો કે આ વિદ્યુત વિભાજનના વિભાજન માટેના નિયમો જોઈએ, ફેરાડે કેવા નિયમો આપ્યા? તો કે ફેરાડેનો એક પ્રથમ નિયમ, પહેલો નિયમ આપ્યો તો એ જોઈએ આપણે. તો કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજ્યમાંથી પસાર થયેલા વિદ્યુતના જથ્થા Qને સમપ્રમાણમાં હોય છે. અને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ફેરાડેનો પ્રથમ નિયમ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે એક દ્રાવણ છે, આ કોપર સલ્ફેટનું દ્રાવણ, આ CuSO4 નું જલીય દ્રાવણ, આ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. હવે આ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં આપણે કઈ અશુદ્ધ કોપર છે, આ જગ્યાએ આપણે શુદ્ધ કોપર રાખી, આપણે હમણાં જ વિદ્યુત વિભાજન ભણી ગયા કે જો આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ કેથોડ પર શુદ્ધ કોપર જમા થશે. તો આમ વિદ્યુત ધ્રુવ એનોડ છે, આ કેથોડ છે, આ કેથોડ ઉપર કેટલી નિપજ પ્રાપ્ત થશે, અહીંયા કેટલું કોપર જમા થશે એનો આધાર કેના ઉપર? તો ફેરાડે એવું કીધું કે ભાઈ આ દ્રાવણમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો આ Q છે એ જેટલો વધુ પસાર થાય એટલી અહીંયા નિપજ વધુ મળે, એટલે કે નિપજ W ચલે છે Q, Q એટલે વિદ્યુતનો જથ્થો. આ વિદ્યુત વિભાજ્યમાંથી જેટલો વિદ્યુતનો જથ્થો વધુ પસાર થાય એટલી અહીંયા કેથોડ ઉપર વધુ નિપજ મળે, અને એટલો આ એનોડ છે એ વધુ ઓગળશે. આપણે એવું કહી શકીએ, માની લો કે આપણે T બરાબર 10 સેકન્ડ માટે આપણે 5 એમ્પીયર નો પ્રવાહ પસાર કર્યો અને 10 એમ્પીયર નો પ્રવાહ પસાર કર્યો, તો 5 એમ્પીયર કરતા 10 એમ્પીયર માં આપણને નિપજ વધુ મળશે, કારણ કે 10 એમ્પીયર હોય તો વિદ્યુતનો જથ્થો વધુ પસાર થઈ હોય. આમ ફેરાડેનો પ્રથમ નિયમ જોઈએ આપણે, તો કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો, અને આ વિદ્યુત ધ્રુવો ઉપર જે નિપજ મળે છે આપણને, એ વિદ્યુત વિભાજ્ય માંથી પસાર થયેલા વિદ્યુતના જથ્થા Qને સમપ્રમાણમાં હોય છે, એટલે કે W જોઈએ છે Q, પ્રાપ્ત થતી નિપજ Q એટલે દ્રાવણમાંથી પસાર થયેલો વિદ્યુતનો જથ્થો. આ પહેલો પોઈન્ટ. હવે ફેરાડેનો બીજો નિયમ, બીજા નિયમની શા માટે જરૂર પડી, પહેલા તો એની ચર્ચા કરીએ. માની લો કે જેમ કોપરનું વિદ્યુત વિભાજન છે એમ આપણે માની લઈએ કે ZnSO4 નું જલીય દ્રાવણ છે, આ ઝીંક સલ્ફેટ નું જલીય દ્રાવણ, અહીંયા અશુદ્ધ ઝીંક છે, આ બાજુ શુદ્ધ ઝીંક છે, સેમ અહીંયા જેમ કોપર મળે છે એવી જ રીતે અહીંયા ઝીંક મળતું. માની લો કે અહીંયા આપણે 10 એમ્પીયર નો પ્રવાહ પસાર કર્યો, તો આમાં આપણે 10 એમ્પીયર નો પ્રવાહ પસાર કર્યો. માની લો કે આપણે 60 સેકન્ડ માટે પસાર કર્યો, તો આમાં આપણે 60 સેકન્ડ માટે પસાર કર્યો. તો હવે પ્રશ્ન એ છે કે ભાઈ 10 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ માટે બે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરવામાં આવે, તો હવે આ બે માંથી કેમાં વધુ નિપજ મળશે? આ કોપર વધુ મળશે કે ઝીંક વધુ મળશે? બે સરખું મળશે. આનું ક્લિયરિફિકેશન ફેરાડેના બીજા નિયમની અંદર છે. તો જોઈએ આપણે ફેરાડેનો બીજો નિયમ મિત્રો, કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજનીય કોષોને શ્રેણીબદ્ધ કરી, શ્રેણીબદ્ધ કરી એટલે બે શ્રેણી જોડ દેવાના, અત્યારે આ બે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય કોપર સલ્ફેટ છે, ઝીંક સલ્ફેટ છે, આ બે વિદ્યુત વિભાજન કોષ છે ને શ્રેણીમાં જોડી દીધું, શ્રેણીમાં જોડવાથી એક સરખો પ્રવાહ બે માંથી પસાર થશે. તો આપણે એની વાત કરી, શ્રેણીબદ્ધ કરી એક સરખો વિદ્યુત પ્રવાહ એક સરખા સમય માટે પસાર કરવામાં આવે, આપણે વાત કરી એની 10 એમ્પીયર 10 એમ્પીયર 60 સેકન્ડ 60 સેકન્ડ માટે પસાર કરવામાં આવે, તો વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેમના રાસાયણિક ક્રિયા EQ ના સમપ્રમાણમાં હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે કોપર અને ઝીંક આ પ્રાપ્ત થતી નિપજ એ બેમાંથી જેનો રાસાયણિક ક્રિયા વધારે હશે એ નિપજ તરીકે વધારે મળશે. કોપરનો રાસાયણિક ક્રિયા વધારે હોય તો કોપર વધુ મળે, ઝીંકનો રાસાયણિક ક્રિયા વધારે હશે તો ઝીંક વધારે મળશે. ક્યારે? એક સરખો વિદ્યુત પ્રવાહ એક સરખા સમય માટે પસાર કરવામાં આવે ત્યારે. તો મિત્રો રાસાયણિક ક્રિયા કોને કહેવાય જોઈએ આપણે, તો કે રાસાયણિક ક્રિયા એટલે શું? તો કે ધાતુનું પરમાણીય દળ, આપણે જાણીએ છીએ બધાને પરમાણીય દળ આપણે એના
बे आमा जेनेरल क्लास 2 एना रिडक्शन માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એટલે આયો તો 2 જ આવશે છેદમાં પણ ઉપર કોપરનો પરમાણ્વીય દળ અને ઉપર ઝીંકનો પરમાણ્વીય દળ એટલે ગુણોત્તર તમે આ રીતે લ્યો ભાગાકાર કરો એટલે આપણે રાસાયણિક ક્રિયા મળે અને એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કેમાં આપણને નિપજ વધુ મળશે હવે આપણે આ ફેરાડેના નિયમ પરથી જે આધુનિક રજૂઆત છે એના તરફ આપણે જશું આપણે ફેરાડેના બંને નિયમો જોયા ફેરાડેના નિયમ પરથી આપણે વિદ્યુત ધ્રુવ ઉપર કેટલી નિપજ મળશે એની માહિતી મળતી હતી પણ એના માટે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણ હોય તો રાસાયણિક ક્રિયાની ગણતરી કરવી પડે આપણે જોયું હવે આપણે ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત જોવાની એકદમ સિમ્પલ આપણે કેટલી નિપજ મળશે એની ગણતરી કરવા માટે એકદમ સિમ્પલ રસ્તો તો જોઈએ આપણે ફેરાડેના નિયમની મદદથી વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતી મેળવવા માટેની રીત તો કે ફેરાડેના સમયમાં અચળ વિદ્યુત પ્રવાહના કોઈ સ્ત્રોતો નહોતા કે આપણે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો ઈ સમયે કોઈ એવા સ્ત્રોત નહોતા કોઈ એવા સાધનો નહોતા કે જે આપણને 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપે એવા ફેરાડેના સમયમાં પણ હાલના સમયમાં એવા ઘણા બધા એવા ઉપકરણો છે કે જે આપણને અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોતો આપણને આપે છે તો આનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો ગણી શકીએ એની માહિતી મેળવીએ તો કે હાલના સમયમાં અચળ પ્રવાહના સ્ત્રોતો પ્રાપ્ય છે અને તેના પરથી પસાર થયેલા વિદ્યુતના જથ્થાની ગણતરી કરી શકાય એટલે કે આપણને ખબર હોય કે I ની ગણતરી કે આપણે ખબર હોય કે 5 એમ્પિયરની બેટરી હોય તો I = 5 અને t એટલે સમય સેકન્ડમાં તો I અને t ઉપરથી આપણે વિદ્યુતનો જથ્થો q ગણી શકીએ કેટલો વિદ્યુતનો જથ્થો દ્રાવણમાંથી પસાર થયો એ q ની ગણતરી આપણે કરી શકીએ બહુ સરળતાથી હવે તો કે ઓક્સિડેશન અથવા તો રિડક્શન માટે જરૂરી વિદ્યુતના જથ્થાની ગણતરીનો આધાર વિદ્યુતધ્રુવ પ્રક્રિયાની તત્વ યોગ્યતા ઉપર રહેલો છે અને એક્ઝામ્પલ દ્વારા સમજી શકાય એક્ઝામ્પલ તરીકે Ag+ એક ઇલેક્ટ્રોન અને Ag હવે આપણે એવું વિચારીએ કે માની લો કે અહીં 1 મોલ Ag+ છે આ 1 મોલ Ag+ આ 1 મોલ Ag+ નું રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી પસાર થયેલો હોવો જોઈએ જો દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો 1 મોલ Ag+ નું રિડક્શન થઈ અને 1 મોલ Ag બનશે આ પ્રક્રિયાને આપણે તત્વ યોગ્યતા ઉપર આપણે કહી શકીએ તો હવે તો કે 1 મોલ Ag+ ના રિડક્શન માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ની જરૂર પડે તો મિત્રો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા તો કે 6.022×10⁷ ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો તો કે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.602×10⁻¹ કુલમ આ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો તો 1 મોલ એટલે કેટલા તો કે 6.022×10⁻³ એનો ગુણાકાર કરશો તમે તો આપણને 96487 કુલમ મળશે આપણે વિદ્યુતનો જથ્થો કુલમમાં મેળવ્યો કે જો 96487 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થાય તો 1 મોલ Ag+ છે એનું રિડક્શન થાય અને 1 મોલ Ag મળે શું કામ તો કે 1 મોલ Ag+ ના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવા જોઈએ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય એટલે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થયો 96487 આ 96487 કુલમ બરાબર 1 ફેરાડે થાય આ ફેરાડે વિદ્યુતનો જથ્થો છે એનો એકમ વિદ્યુતના જથ્થા એટલે એવું કહી શકાય કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો તો કે 1 ફેરાડે 2 મોલ ઇલેક્ટ્રોન નો તો કેટલો વીજભાર થાય 2 ફેરાડે 3 મોલ તો 3 ફેરાડે 1.5 મોલ તો 1.5 ફેરાડે એટલે જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો થાય તો એના ઉપરથી આપણે એમ કહી શકાય કે આમ 1 મોલ Ag+ ના રિડક્શન માટે 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે આપણે કુલમમાં વાત કરી શકી અને ફેરાડેમાં વાત કરી શકી આપણે ફેરાડેમાં એટલા માટે વાત કરી કે જેટલા મોલ ઇલેક્ટ્રોન હશે એટલા ફેરાડે થશે વિદ્યુતનો જથ્થો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ Mg+ 2 બે ઇલેક્ટ્રોન મેળવી Mg સોલિડ રિડક્શન પ્રક્રિયા Al+ 3 3 ઇલેક્ટ્રોન મેળવી અને Al સોલિડ આ રિડક્શન પ્રક્રિયા છે આપણે અહીં જોઈ શકી અત્યારે કે 1 મોલ Mg+ 2 છે લિક્વિડ ફોર્મમાં હતી જે અવસ્થામાં
આનું રિડક્શન માટે આનું રિડક્શન કરવું હોય તો કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે તો કે 2 મોલ ઇલેક્ટ્રોન તો દ્રાવણમાંથી કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થયો હોય તો કે 2 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતનો ભાગ વિદ્યુતનો જથ્થો એટલે 2 ગ્રામ તો આપણે એવું કહી શકાય કે 1 મોલ Mg + 2 અને 1 મોલ Al + 3 અને રિડક્શન માટે અનુક્રમે 2 મોલ ઇલેક્ટ્રોન અને 3 મોલ ઇલેક્ટ્રોન તો કેટલો વિદ્યુતનો જથ્થો થાય અનુક્રમે 2 ફેરાડે અને 3 ફેરાડે પરિણામે 1 મોલ Mg મળે 1 મોલ આપણે એલ્યુમિનિયમ મળશે એટલે જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે એટલે હવે આપણે અહીં રાસાયણિક ક્રિયાની ગણતરી કરવાની જરૂર પડતી નથી આ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ નીતિ તત્વયોગ નીતિ એટલે આપણે જે આ મોલની ગણતરી કરીએ છીએ એના પરથી આપણે એવું કહી શકાય 1 મોલ Ag મેળવવા માટે તો કે 2 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે તો પરિણામે આપણને ખબર છે કે Mg છે એ વધુ મળતું હોય એલ્યુમિનિયમ છે ઓછું મળતું હોય શું કામ તો કે આમાં 3 ફેરાડે પસાર થાય ત્યારે 1 મોલ મળે અહીં 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થાય ત્યારે 1 મોલ Mg મળે તો આમ આપણે રાસાયણિક ક્રિયાની ગણતરી કરવાની જરૂર પડતી નથી તો આના ઉપરથી હવે મિત્રો આપણે ઘણા બધા દાખલા પણ ગણવાના છે એના પહેલા એક પોઈન્ટ આપણો આવશે કે ભઈ વિદ્યુત વિભાજનથી આપણને કઈ નિપજ મળશે એની આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે એક એક્ઝામ્પલ એક દાખલો ગણવાનો છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે 10 મિનિટ માટે 1.5 એમ્પીયરનો પ્રવાહ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે વિદ્યુત વિભાજિત કરવામાં આવી તો કેથોડ પર વિક્ષેપિત થયેલ કોપરનું દર કેટલું હશે એટલે કે કેથોડ ઉપર પહેલા તો કોપર જમા થાય કેટલું કોપર જમા થાય આપણે નક્કી કરવાનું છે પણ વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પીયર છે સમય 10 મિનિટ માટે તો પહેલા આપણે થોડોક ડેટા લખી લઈએ કે ભાઈ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ આપેલું છે એમાં I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર 1.5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ છે સમય આ T બરાબર 10 મિનિટ 10 મિનિટ પણ મિત્રો આપણે દાખલો ગણીએ જ્યારે ત્યારે સમય છે આપણે મિનિટની જગ્યાએ SI એકમ સેકન્ડની અંદર આપણે રાખશું તો T બરાબર 10 મિનિટની આપણે સેકન્ડ મેળવ્યું હોય તો 600 સેકન્ડ થશે 600 સેકન્ડ હવે કેટલું કોપર જમા થશે એ આપણે પ્રક્રિયાની તત્વયોગ નીતિ ઉપરથી નક્કી કરી શકીએ કે આપણે અહીંયા લખી અત્યારે કે માની લો કે કેથોડ પર થતી પ્રક્રિયા આ કેથોડ પર થતી પ્રક્રિયા આપણે કીધું કે કેથોડ પર કોપર વિક્ષેપિત થાય એનું રિડક્શન થતું હોય કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થતી હોય તો Cu+2 બે ઇલેક્ટ્રોન એમાંથી Cu સોરી એવું કહી શકાય કે 1 મોલ Cu મેળવવા માટે 1 મોલ કોપર મેળવવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે 2 ફેરાડે તો પહેલા તો 1.5 એમ્પીયર પ્રવાહ પસાર કરો 10 મિનિટ માટે તો કેટલા ફેરાડે પસાર થાય એની ગણતરી કરી આપણે તો જોઈએ આપણે આપણી પાસે એક સૂત્ર છે કે Q બરાબર IT આપણને વિદ્યુતનો જથ્થો આપે Q બરાબર IT હવે I એટલે વિદ્યુત પ્રવાહ કેટલો તો કે 1.5 એમ્પીયર ગુણ્યા T એટલે સમય 600 સેકન્ડ 1.5 ના છેદમાં એટલે 15 ના છેદમાં 10 એ કેન્સલ થઈ જાય 15 છે 90 એટલે ટોટલ 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો એટલે 1.5 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે પસાર થાય તો દ્રાવણમાંથી કુલ 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થયો અને આપણે ફેરાડેમાં ફેરવીએ છીએ તો આપણે જાણીએ છીએ કે 1 ફેરાડે એટલે 96487 કુલમ એટલે કે 96487 કુલમ બરાબર 1 ફેરાડે તો 900 કુલમ બરાબર કેટલા એટલે આપણે આવું કહી શકાય કે 96487 આપણે ફેરાડેમાં જવાબ મળશે આનો તમે ભાગાકાર કરશો એટલે 0.009 ફેરાડે આપણને મળશે આનો ભાગાકાર કે 900 ભાગ્યા 96487 એટલે 0.009 થશે તો આટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર
પસાર કરતા પ્રાપ્ત થતી નિપટ બરાબર એક મોલ સી આપણે જોઈ શકી કે બે ફેરાડે પસાર થાય તો એક મોલ પોપટ મળે આપણે બે ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થાય ત્યારે પણ અત્યારે આપણી પાસે ટોટલ કેટલો વિદ્યુતનો જથ્થો તો કે 0.00 નો તો માટે 0.009 ફેરાડે વિદ્યુતનો જથ્થો વિદ્યુતનો જથ્થો પસાર થતા પ્રાપ્ત થતી નિપટ આ પ્રાપ્ત થતી નિપટ બરાબર એટલે તો આપણે લખી શકીએ કે સીયુ ના મોલ બરાબર આપણને પોપટ ના મોલ મળશે કેટલા મોલ તો કે 0.09 ફેરાડે અને આ બે ફેરાડે ભાગાકાર કરી નાખીએ આપણે કે 0.009 છેદમાં 2 એટલે આપણને જવાબ મળશે 0.0045 આટલા મોલ સીયુ આપણને મળશે આટલા મોલ આપણને પોપટ મળ્યું આપણે પોપટના મોલ મળી ગયા કે ભાઈ 1.5 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે પસાર કરો તો 0.0045 મોલ પોપટ મળે પણ આપણે વિદ્યુતનો જથ્થો એ આપણે દળ આપણે પૂછેલું છે દળ પૂછેલું છે એટલે આપણે એનો જવાબ આપણે ગ્રામમાં આપશું તો આપણે મોલ ઉપરથી દળ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે કે સીયુ ના મોલ બરાબર આ સીયુ નું દળ છેદમાં સીયુ નું પરમાણુ દળ પોપર નું પરમાણુ દળ મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો પોપર નું દળ આપણે મેળવવાનું છે આ સીયુ નું દળ આપણે નક્કી કરવાનું છે પોપર નું પરમાણુ દળ આપણી પાસે છે પોપર નું પરમાણુ દળ કેટલું છે 0.0045 અને આપણી પાસે પોપર ના મોલ પણ છે તો આપણે ફાઇનલી જવાબ આપવો હોય મિત્રો આવું આપણે લખી શકીએ સીયુ નું દળ મેળવવાનું સીયુ નું દળ પરમાણીય દળ આપણે પોપટ નું પરમાણીય દળ જાણીએ છીએ આપણે રકમ ની અંદર આપેલું છે 63 મિલી અને પોપટ ના મોલ કેટલા મોલ આપણી પાસે પોપટ છે 0.0045 તો માટે આ સીયુ નું પોપટ નું દળ બરાબર 0.0045 એને ગુણ્યા 63 જો તમે આનો ગુણાકાર કરશો તો 0.2835 આવશે અને આપણને જવાબ ગ્રામમાં મળશે મિત્રો શેમાં મળશે ગ્રામમાં હવે તો કે ફાઇનલી આપણને જવાબ મળ્યો કે કેટલું દળ તો કે 0.2835 આટલું દળ આપણને પોપરનું મળશે દાખલો કરવા માટે હંમેશા યાદ રાખજો મિત્રો કે પહેલું કામ આપણે વિદ્યુતનો જથ્થો ગણવાનો એ કુલમમાં મળશે કુલમમાં મળે અને આપણે ફેરાડેમાં હાલો વિદ્યુતનો જથ્થો મેળવ્યા પછી આપણે પ્રક્રિયા લખવાની પ્રક્રિયાની તત્વ યુગમિતિ ઉપરથી આપણે મોલ મેળવી શકીએ મોલ ઉપરથી આપણે દળ નક્કી કરી શકીએ એટલે ત્રણ સ્ટેપ થયા વિદ્યુતનો જથ્થો વિદ્યુતના જથ્થા ઉપરથી મોલ અને મોલ ઉપરથી આપણે દળ મેળવી શકીએ તો આવા બીજા ઘણા બધા દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે તો એ કરવાનો પ્રયત્ન કરવો